ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 6. મિત્રો, બંધ પ્રાચલના અભ્યાસમાં આજે આપણે ચર્ચા કરીશું બંધ એન્થાલ્પી અંગે. સૌપ્રથમ બંધ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ અણુમાં બે પરમાણુ વચ્ચે જે ખાસ પ્રકારનો બંધ છે એ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. એક ઉદાહરણ અહીં સમજીએ. સૌપ્રથમ તો હાઇડ્રોજન અણુ બને, હાઇડ્રોજન અણુ કેવી રીતે બને છે? તો કે બે હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો એમની વચ્ચે એકલ બંધ, એક સહસંયોજક બંધ રચાય છે. હવે આ બંધને તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે એ ઉર્જાને શું કહેવામાં આવે છે? તો કે બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો અહીં બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે રચાયેલ બંધ છે એને તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે એ છે 435.8 કિલો જુલ પ્રતિ મોલ. તો વાયુરૂપ અણુમાંના બે પરમાણુ વચ્ચેના ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ને બંધ એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ. અહીં ઓક્સિજન અણુ કેવી રીતે બને છે? તો કે ઓક્સિજન ના બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આમ બે ઇલેક્ટ્રોન અહીં ભાગીદારી કરશે, તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. તો આ બંધને તોડવા માટે અહીં બંધની સંખ્યા વધી છે. હાઇડ્રોજન જેમાં એક બંધ હતો, ઓક્સિજન બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ થાય છે. એટલે સ્વાભાવિક વાત છે અહીં કે વધી ઉર્જાની જરૂર પડશે. તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે એને તોડવા માટે 498 કિલો જુલ પ્રતિ મોલ જેટલી ઉર્જાની જરૂર પડશે. નાઇટ્રોજન અણુ જેમાં નાઇટ્રોજન ના બે પરમાણુઓ જે ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, આમ ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અહીં ત્રિબંધ બને છે. આમ હવે બંધની સંખ્યા વધી, સ્વાભાવિક વાત છે બંધની સંખ્યા વધતી જાય છે, એને તોડવા માટે પણ વધુ ઉર્જાની જરૂર પડશે અને એ થશે 946 કિલો જુલ પર મોલ. તો જેમ જેમ બંધની સંખ્યા વધે છે તેમ તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જેમ બે પરમાણુ વચ્ચે, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ, સહસંયોજક બંધ
ની સંખ્યા વધે, જેમ કે એકબંધ, દ્વિબંધ અને ત્રિબંધ. તેમ તે બંધને બંધ લંબાઈ ઓછી થતી જાય. આગળ પણ આપણે ચર્ચા કરી છે કે એક બંધ, એકલ બંધનું મૂલ્ય, દ્વિબંધનું મૂલ્ય અને ત્રિબંધનું મૂલ્ય, એની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈનું મૂલ્ય ઘટતું જાય છે. બંધની બંધ લંબાઈ ઓછી અને બંધ તોડવા માટે જરૂરી ઊર્જા, જેને આપણે કહીશું બંધ એન્થાલ્પી, એ વધારે. આમ મિત્રો, ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયું છે કે હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીનું મૂલ્ય એ ઓક્સિજનની બંધ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછી શા માટે છે. તેનું રીઝન અહીં છે, એક બંધ તોડવા માટે ઓછી ઊર્જાની જરૂર પડશે, દ્વિબંધને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડશે. તો હાઇડ્રોજનની બંધ લંબાઈ, સોરી બંધ ઊર્જા, હાઇડ્રોજન અણુમાં બંધ ઊર્જાનું મૂલ્ય એ ઓછું હશે, જ્યારે અહીં વધુ હશે. તો મિત્રો, આ તો ચર્ચા થઈ કે બે સમાન પરમાણુ વચ્ચે બંધ બન્યા હોય. હવે બહુપરમાણીય અણુમાં, જેમ કે અહીં બહુપરમાણુય અણુ માં બંધ લંબાઈ અને બંધ ઉર્જાનું માપન, દાખલા તરીકે પાણીનો અણુ છે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક એક બંધ બનેલો છે, તો અહીં પ્રથમ તબક્કામાં હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન આ તરફ, તો આ બંધને તોડવા માટે અહીં બંધ તૂટશે, તો એના માટે એન્થાલ્પીનું મૂલ્ય છે એ 502 કિલોજુલ પ્રતિ મોલ જેટલું હોય છે. હવે બીજા તબક્કામાં શું થશે? પ્રથમ તબક્કામાં અહીંથી એક બંધ તૂટ્યો છે, તો બીજો બંધ હવે અહીંથી તૂટશે, તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ અહીંથી તૂટશે અને ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ છૂટા પડશે. તો એના માટેનું જે એન્થાલ્પીનું મૂલ્ય છે એ 427 કિલોજુલ પ્રતિ મોલ છે. તો મિત્રો, જોઈશું તો આપણે બંને તબક્કામાં જે બંધ ઉર્જાનું મૂલ્ય છે એ કેવું મળે છે, અલગ અલગ મળે છે. તો હવે આ બંધ ઉર્જાનું મૂલ્ય લેવું કયું? 502 427. તો અહીં પ્રથમ તબક્કામાં અને દ્વિતીય તબક્કામાં બંને મૂલ્યો જે અલગ અલગ મળે છે, તો ઓ બોન્ડ એચ બંધ એન્થાલ્પી
નું સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. અહીં સરેરાશ મૂલ્ય 5027, 502 પ્લસ 427 આમ થશે 9929 ડિવાઈડેડ બાય 2, મતલબ 464.5 કિલો જુલ પ્રતિ મોલ. આમ સરેરાશ મૂલ્ય, બંધ ઉર્જાનું જે સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. તો આ કોન્સેપ્ટ છે મિત્રો બંધ એન્થાલ્પી અંગેનો, કે જેમ જેમ બંધનું મૂલ્ય વધતું જાય છે, અહીં બે પરમાણુ વચ્ચેની જે બંધની સંખ્યા છે એ વધતી જાય છે, તેમ તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. ત્યારબાદ ચર્ચા કરીશું બંધ ક્રમાંક અંગે, અંગ્રેજીમાં કહીશું બોન્ડ ઓર્ડર. ચોથા પ્રાચલ અંગે બંધ ક્રમાંક, બંધ ક્રમાંક એટલે શું? તો અહીં એક ઉદાહરણ દાખલો સમજીએ. તો હાઇડ્રોજન ના બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એક બંધ રચાય છે, એકલ બંધ. તો બંધ ક્રમાંક કેટલો થશે મિત્રો? એક. અણુમાં રહેલ આ હાઇડ્રોજન અણુ છે, કે હાઇડ્રોજન અણુ કેવી રીતે બને છે? તો હાઇડ્રોજનના બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો કયો બંધ બને? સિંગલ બોન્ડ, એકલ બંધ. જો બે ઇલેક્ટ્રોન, બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો દ્વિબંધ, અને ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો કેટલા બંધ બને છે? ત્રિબંધ. તો આમ અણુમાં રહેલ બે પરમાણુ વચ્ચેના બંધને બંધ ક્રમાંક કહે છે. બીજું એક ઉદાહરણ લઈએ, ઓક્સિજન અણુ, જેમાં ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આમ અહીં દ્વિબંધ બન્યો, તો એનો બંધ ક્રમાંક કેટલો હશે? બે. ત્રીજું ઉદાહરણ નાઇટ્રોજન, નાઇટ્રોજનના બે પરમાણુ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, શા માટે? તો કે એની પાસે ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને છે, એટલે એ થશે ત્રિબંધ. તો ત્રિબંધ માટે અહીં બંધ ક્રમાંકનું મૂલ્ય થશે 3. ઓકે, તો અણુમાં રહેલ બે પરમાણુ વચ્ચેના બંધને બંધ ક્રમાંક થાય. તો મિત્રો આટલું જ જોવાનું છે તમારે, કે કેટલા બંધ બને છે અહીં. હવે બીજું ઉદાહરણ અહીં સમજીએ, કે ઇથિન અણુ છે, CH2 ડબલ બોન્ડ CH2, તો કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો એનો બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર જેને મૂલ્ય થશે 2. હવે હાઇડ્રોજન સાયનાઇડ HCN, એમાં હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે એક બંધ, જ્યારે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને છે, તો અહીં બોન્ડ ઓર્ડર કેટલો થશે? 3. સાથે સાથે હવે ચર્ચા કરીશું સમ ઇલેક્ટ્રોનિય અણુ. સમ ઇલેક્ટ્રોનિય, સમ ઇલેક્ટ્રોનિય મતલબ
ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા અણુ કે આયન. સમ ઇલેક્ટ્રોનનો મતલબ છે સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુ કે આયન માં બંધ ક્રમાંક અથવા તો બંધ સંખ્યા કેવી હોય છે? તો કે સમાન હોય છે. દાખલા તરીકે ઓ ટુ ટુ માઇનસ અને એફ ટુ ફ્લોરિન અણુ, અહીં ઓક્સિજન ઓ ટુ ટુ માઇનસ આયન અને ફ્લોરિન અણુ, આ બંને માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. તો અહીં એમનો બંધ ક્રમાંક પણ કેવો રહેશે? એક સમાન રહેશે. બીજા અન્ય ઉદાહરણમાં નાઇટ્રોજન કાર્બન મોનોક્સાઇડ સીઓ એનઓ પ્લસ, જેમાં અહીં ત્રિબંધ બનેલો હોય છે, આથી એનો બોન્ડ ઓર્ડર કેટલો રહેશે? ત્રણ. જ્યારે ઉપરોક્ત બંનેમાં એકલ બંધ બનેલો હોય છે ફ્લોરિન, અહીં ફ્લોરિનના બે પરમાણુ, તો અહીં બોન્ડ ઓર્ડર કેટલો થશે? એક. અને કહીશું એનઓ પ્લસ નાઇટ્રોસોનિયમ આયન, નાઇટ્રોસોનિયમ આયન. તો આમ અહીં બંધ ક્રમાંક વધે તેમ બંધ એન્થાલ્પી વધે, પરંતુ બંધ લંબાઈ ઘટે છે. માટે બોન્ડ ઓર્ડર બંધ લંબાઈ એ બંધ લંબાઈ સોરી બોન્ડ એન્થાલ્પી બંધ એન્થાલ્પીના સમપ્રમાણમાં હોય છે, પરંતુ અહીં બંધ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એની જે સ્થિરતા છે એ સમપ્રમાણમાં હોય છે. મિત્રો, ઓબ્જેક્ટિવ માટે ખાસ અગત્યની બાબત છે કે બંધ ક્રમાંક વધે, બંધ એન્થાલ્પી વધે છે, પરંતુ અહીં બંધ લંબાઈ એ ઘટે છે. સાથે સાથે અહીંથી એક અન્ય રિલેશન પણ મળે છે, તો કે જેમ બંધ ક્રમાંક એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો, આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ બંધ ક્રમાંક અંગેનો. નેક્સ્ટ ભાગમાં આપણે અન્ય ભાગ સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.